નમસ્કાર, હું રાજેશ શાહ. દર્શક મિત્રો, તમારા મોઢામાં પાણી આવી જાય એવા વિષયની આજે ચર્ચા કરવાની છે. આવતા રવિવારે ચંદની પર્વ છે અને તમને બધાને ખબર છે કે ચંદની પર્વ એટલે ઘરી. સુરતી લોકોને ઘરી ખૂબ જ પ્રિય છે, પણ તમારી જાણ ખાતર કહું કે હવે ઘરી માત્ર સુરતીઓ માટે પ્રિય રહી નથી, હવે દેશ વિદેશના લોકો ઘરી મંગાવતા થયા છે અને ઘરી એ લોકોને પણ એટલી જ ભાવે છે. ઘરી વિશેની ઇન્ટરેસ્ટિંગ વાતો, એનો ઇતિહાસ, અત્યારનું માર્કેટ, ક્યાં ક્યાં ઘરી જાય છે, ઘરીની અંદર કયા કયા મટીરિયલ વપરાય છે, એવી ઘણી બધી ડિટેલોની આજે આપણે જાણકારી મેળવીશું. આજે આપણી સાથે છે સુમૂલ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ મનીષભાઈ ભટ્ટ. મનીષભાઈ સાથે આપણે વાતો કરીશું. મનીષભાઈ, આ વખતે ચારે કોર મંદીની વાત છે, ડાયમંડ હોય, ટેક્સટાઈલ હોય, બધા જ મંદીની વાત કરે છે, તો આ વખતે ઘરીનું માર્કેટ કેવું રહેશે? ડેફિનેટલી આ વખતે દશેરાની અંદર લોકોને થોડો મોડો પ્રતિસાદ પણ મળ્યો, અને નહોતું લોકોએ ફાફડા અને જલેબી થોડા ઓછા ખાધા. પરંતુ હું અમદાવાદની વાત કરીએ કે સુરત શહેર સિવાયના લોકોની વાત કરીએ, કારણ કે સુરતમાં ફાફડા અને જલેબીનો ટ્રેન્ડ ઓછો છે. જે લોકો ઉત્તર ગુજરાતમાંથી આવ્યા છે અથવા અમદાવાદ બાજુથી આવ્યા છે એ લોકો ફાફડા જલેબી ખાય છે, પરંતુ સુરતના લોકો તો એ રૂપિયા બચાવીને રાખે છે કે ઘરીમાં વાપરે છે. અને સુરતના ઓરિજિનલ લોકો છે એનો તો ટ્રેન્ડ એવો છે કે ભાઈ દેવું કરીને પણ ઘરી ખાવી. એટલા માટે મને એવું લાગે છે કે મંદી છે, પણ એના પર એની અસર ઘરી પર થવાની નથી. કારણ કે જો એવું હોત તો અત્યારે આજુ તો ઘરીને લગભગ 4 દિવસ બાકી છે અને અમારે ત્યાં 40 ટન ઘરી વેચાઈ ચૂકી છે અત્યારે. તો કહેવાનો મતલબ કે અમે ગયા વર્ષે અત્યારે 80 ટન ઘરી વેચી હતી, એની સામે 50% તો ઓલરેડી અમે વેચી ચૂક્યા છે. આ 4 દિવસમાં જે ડિમાન્ડ અમારી પાસે પેન્ડિંગ પડી છે એ 95 ટન ઘરીની પેન્ડિંગ પડી છે. તો મને આ આંકડા જોતા એવું લાગે છે કે કદાચ આ મંદીની કોઈ અસર સુરતના લોકોને ઘરી ખાવા પર થઈ નથી રહી. એક અંદાજ મુજબ સુરતનું ટોટલ ઘરીનું માર્કેટ કેટલું હશે? અંદાજ મુજબ એક્ઝેક્ટ તો કેવું મુશ્કેલ હશે, પણ અંદાજિત માર્કેટ કેટલું હશે ઓવરઓલ? અંદાજિત માર્કેટ જો સુરતના વાત કરીએ તો અમે ગયા વર્ષે એને આખું રિસર્ચ કરાવ્યું હતું. કારણ કે અમે જયારે 80 ટન ઘરી વેચી તો અમારે એ જોવું હતું કે લોકોએ ઘરે કેટલી બનાવી અને બજારમાંથી કેટલી લાવે. તો સુરતની જેટલી જાણીતી બ્રાન્ડ છે એ બધા જ બ્રાન્ડનું જે કન્ઝમ્પશન હતું એના પણ આંકડા અમે અમારી પદ્ધતિથી મેળવ્યા. ત્યાર પછી જે લોકો રેડીમેડ માવો પરચેસ કરે છે તો અમારી પાસે સુરતમાં માવો સુરતની બહારથી કેટલો સુરતમાં આવે એના થોડાક આંકડાઓનું પૃથ્થકરણ અમે કરતા હોઈએ છીએ. અને લોકો કેટલા લોકો અમારું દૂધ, કારણ કે દૂધ જનરલી મોટાભાગે અમારું જ લોકો લેતા હોય છે ઘરીનો માવો બનાવવા માટે પણ, કારણ કે અમે તમે જુઓ તો અત્યારે હાલમાં દૂધનું વેચાણ પણ અમારું એના નોર્મલ વેચાણ કરતા ઘણું બધું વધારે છે. એ બતાવે છે કે એ દૂધ લોકો પોતે બાળીને માવો બનાવીને ઘરે એનો માવો બનાવી અને પોતે ઘરે ઘારી બનાવવાના છે. તો બહારથી તૈયાર આવેલો માવો, ઘરે માવો બનાવીને પોતે બનાવેલી ઘારી અને સુમૂલની ઘારી, આ બધાનો સરવાળો કરીએ તો સુરતમાં 140 થી 160 ટન ઘારીનું માર્કેટ છે એવું કહેવાય. હવે આ બધી વસ્તુનો આધાર રહે છે એ બહારથી આવતા માવા પર, પણ બહારથી જે માવો આવે છે ખૂબ ભેળસેળવાળો માવો આવે છે. અને આ વખતે તો મહાનગરપાલિકાએ ખરેખર બહુ કડક પગલાઓ ભર્યા છે, પણ કહેવાનો મતલબ છે કે એ ભેળસેળવાળો માવો લોકો બહુ ખબર નથી હોતી લોકોને ભાઈ સસ્તો માવો છે. કોઈ દિવસ 150 થી 200 રૂપિયામાં કિલો માવો બની મળી શકે ને બની પણ ન શકે જો સાચા દૂધમાંથી બનાવવામાં આવે તો. તો એવા માવાની ઘરે જે લોકો બનાવે છે તો એ બધા ઘણી તો આપણે મેળવી શકતા નથી. પરંતુ આપણે જો કહીએ કે થોડું અનઓર્ગેનાઇઝ અને ઓર્ગેનાઇઝ સેમી ઓર્ગેનાઇઝ માર્કેટનું આપણે જો વાત કરીએ તો 140 ટન નું માર્કેટ છે અને એમાંથી 80 ટન ઘરી એ ફક્ત સુમૂલ્યથી વેચે છે. મનીષભાઈ, અમારા દર્શક મિત્રોને એ જાણવું છે કે ઘરી કેટલા પ્રકારની હોય છે અને એની અંદર જે મટીરિયલ વપરાય છે એમાં સૌથી મોંઘું મટીરિયલ કયું હોય છે? સુરતમાં તો ઘણી બધી ફ્લેવરની મીઠાઈઓ અને ઘારીઓ વેચાય છે. લગભગ સુરતમાં બીજા જે શોપર્સ છે એ લોકો ઘણી બધી જાત જાતની ફ્લેવરવાળી અત્યારે ઘારીઓ બનાવી છે. પરંતુ સુમૂલ ડેરી એ કી ઇન્ગ્રેડિયન્ટ્સ, ખાસ કરીને જે શરીરને ઉપયોગી છે એવા ઉપયોગી ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે કેસર, બદામ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે. અને અમે કેસર, બદામ, પિસ્તા ઘારી એક જ ફ્લેવરમાં બનાવીએ છીએ, પરંતુ એમાં બે જાતની અમે બનાવીએ છીએ, ખાંડ વાળી અને ખાંડ વગરની, એટલે કે સુગર વાળી અને સુગર વગરની, ખાંડ સુગર ફ્રી, એટલે આવી બે પ્રકારની અમે ઘારી બનાવીએ છીએ.
અને આ એક જ પ્રકારનું વેરાયટી બનવાને કારણે, કારણ કે તમે જુઓ ને તો આમાં મોંઘીમાં મોંઘી વસ્તુ જોઈએ તો પહેલા પહેલું તો અત્યારે ઘી અત્યારે અમારું 450 રૂપિયે લીટર છે. તો 450 રૂપિયે લીટરનું ઘી થયું. સૌથી મોંઘું ઇન્ગ્રીડિયન્ટ જો હોય ને તો કેસર છે. અત્યારે કેસરનો ભાવ છે 1,25,000 રૂપિયાનું 1 કિલો. એટલે સૌથી મોંઘું જે છે એ કેસર છે. ત્યાર પછી ઇલાયચી અત્યારે લગભગ 3,500 થી 4,000 રૂપિયા કિલો છે. તો ઇલાયચી છે, બદામ અને પિસ્તા છે. અને પછી દૂધનો જે માવો છે એ લગભગ અમારો એ દૂધનો માવો છે 310 રૂપિયાનો કિલો છે. બજારમાં તો સસ્તો માવો પણ મળતો હોય છે, પણ તો ભેળસેળ વાળો હોય છે. હવે અમે તમે જોઈએ તો આ બધા કી ઇન્ગ્રીડિયન્ટ છે અને બધામાં શુદ્ધતા જો ના હોય ને એક પણ ભેળસેળ વાળો પાર્ટ આવે તો આ ઘારી એ શરીરને નુકસાન કરે. એટલે હું તો દર્શક મિત્રોને એવું કહું કે તમે જ્યાંથી પણ ઘારી ખરીદો અથવા સુમોલી ઘારી ખરીદો જો કસે સમજ ના પડતી હોય, પણ મૂળ વસ્તુ કે અને એક વસ્તુ તો પહેલા પહેલું તમે પારાખવાની રીત કહી આવી છે. ઘારી ખરીદ કરવા જાવ તો ઘણી જગ્યાએ એટલી સરસ શોકેસમાં સજાવેલી હોય ને એના પર ઘી ઉપર થીજેલું તમને જોવા મળે. મિત્રો એક અક્કલ આપણે એવી લગાવવાની છે કે ઘારી પર આટલી ગરમીમાં ઘી થીજેલું રહે કેવી રીતે, અને થીજેલું ઘી રહે છે તો એના માટે આ લોકો કેવી ટેકનિક વાપરતા હોય છે. 1 લિટર ઘીમાં 1 મીણનું ટીપું નાખે એટલે એ ઘારીની ઉપર ચોંટેલું રહે. તો આવું બધું કરવાનું આ એના શો માટે આપણે ઘારી નથી ખાવા. ઘારી આપણે ખરેખર આપણા સ્વાદને આપણી મજાને અનુકૂળ પણ આવે અને આપણા હેલ્થને નુકસાન પણ ન કરે એ આપણે જોવાનું હોય છે. અને એટલા માટે મેઇન વસ્તુ તો આ જોવું જોઈએ કે જો ઘી પર ઘારી પર ઘી થીજેલું છે એ ઘારી તો લેવાય. અને બીજું કે કી ઇન્ગ્રેડિયન્ટ છે કે માની લો કે લીલા રંગની ઘારી જુઓ તમે, પેલો તમને કાપીને બતાવ્યો શોપ પર અથવા લીલા રંગની ઘારી હોય તો સવાલ એ પૂછવાનો થાય છે કે લીલો રંગ આવ્યો છે કેવી રીતે. સિન્થેટિક કલર જો નાખ્યો હોય લીલો રંગ તો એ ઘારી શરીરને ચોક્કસ નુકસાન કરશે, કારણ કે લીલો રંગ માં એ ખાદ્ય છે કે અખાદ્ય છે એ ખબર નથી પડતી. જયારે સુમોલી ઘારી ખરીદો ને ત્યારે તમારે આ ચિંતા નથી કરવી પડતી, કારણ કે અમે મારી ઘારી પીળા રંગની છે અને કેસર થી પીળો રંગ કરેલો છે તો એ આપણે તકલીફ નથી પડતી. બજારમાં બીજી વસ્તુ છે કે સાદી ઘારીના નામે ચારોળી નાખીને ઘારી બનાવવામાં આવે. તો ચારોળી એક એવી વસ્તુ છે કે જો સારી રીતે સચવાય નહીં અને જો ક્યાંક આ ગરમીની સિઝન ભેજવાળી સિઝન હોય ને તો ચારોળી ખોરી અને ખોરી ચારોળી છે ને એ પણ ટોક્સિન પેદા કરે. એટલે અમે તો ચારોળી નાખવાનું બંધ જ કરી દીધું. અમે તો કાજુ બદામ અને પિસ્તા જ નાખીએ કે જે એક પણ વસ્તુ ખોરું નથી થતું. એટલે કહેવાનો મતલબ કે ઇન્ગ્રેડિયન્ટ એવા હોવા જોઈએ કે જે શરીરને નુકસાન ન કરે. કોઈ એવી મોટા બલ્ક પ્રોડક્શનની અંદર કોઈ કે પ્રોડક્શનમાં એવો કોઈ લોચો ના લાગી જાય તો એવા ઇન્ગ્રેડિયન્ટ હોય ને એવી સલામતી હોય એવી ઘારી ખાવી જોઈએ. મનીષભાઈ એક છેલ્લો સવાલ મારે તમને પૂછવું છે કે ઘારી સુરતની પ્રોડક્ટ તરીકે ફેમસ છે પણ આજે દેશભરમાં બધા લોકો એવી કોશિશ કરે કે એ લોકો પણ આવી ઘારી બનાવીને વેચે પણ એ વસ્તુ શક્ય નથી થતી, તો એની પછાડીનું કારણ શું હોઈ શકે? એક તો પહેલામાં પહેલી તો ઘારીની શોધ સુરતમાં થઈ. હવે તમે જુઓ કે સુતરખાણીની શોધ ખંભાતમાં થઈ હતો, આજે પણ સુરતમાં ભલે સુતરખાણી બને પણ કહેવાય કે ખંભાત જેવી નથી લાગતી, એવું એક માનસિક કારણ પણ હોય છે. નંબર બે કે ઘારીની મહત્તા સુરતના લોકો જાણે છે એટલે એની મહત્તા જે નવા લોકો અંદર આવતા જાય સુરતમાં એને જણાવતા જાય છે કે ભાઈ ઘારી અમારા સુરતમાં તો ખવાય. અને પેલો કે લાવો ને આટલી બધી ઘારી જો ખવાતી હોય તો હું પણ 250 ગ્રામ ખાઈને જોઉં. અને ઘારી વસ્તુ જ એવી છે કે 250 ગ્રામ ઘારી પર લઈ ગયો ને તો બીજી વાર એને એમ થાય કે ચાલો ને કરી દઈએ. તમે નહીં માનો કે સુરતની અંદર અત્યારે આ સુરત આપણું શહેર કોસ્મોપોલિટન છે. બિહારના લોકો છે, રાજસ્થાનના લોકો છે, ઓરિસ્સાના લોકો છે, રાજસ્થાનના લોકો છે અને ખાસ કરીને બીજા ગુજરાતના બીજા સુરત સિવાયના ભાગમાંથી આવેલા લોકો છે. આ બધા સુરતી બની ગયા અને બધાને હવે આ સુરતનો ગુસ્સો ભાવતું થઈ ગયું અને એની સાથે ઘારીનો જે કોમ્બિનેશન છે આ કોમ્બિનેશન બહુ એટ્રેક્ટિવ છે. દાખલા તરીકે તમે ચોળાફળીની વાત કરો તો અમદાવાદ બાજુ ચોળાફળીનો ટ્રેન્ડ બહુ ચાલે. અને એવું કહેવાય કે જે પાણી હોય એ પાણીની પણ વિશેષતા હોય. આપણું તાપી નદીનું પાણી જે છે એના કારણે જે સુરતની રસોઈ એટલી સારી બનતી હોય છે અને એટલા માટે એવું કહેવાય કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અને ઘણી વાર તો અમે એવું જોયું છે જે લોકોને સુરતી હોય છે એ લોકોના બીજા શહેરમાં જયારે લગ્ન હોય ત્યારે રસોઈ એને તો લઈ જાય પણ સુરતનું પાણી પણ લઈ જાય કે આમાં દાળ બનાવો જેથી સારું બને. મનીષભાઈ અમારા દર્શક મિત્રોને એ જાણવું છે કે ઘારીનો ભાવ આ વખતે શું છે કયા વખતની સરખામણીએ? ગયા વર્ષે સરખામણીમાં અમે આ વખતે ઘારીનો ભાવ વધાર્યો નથી. એનું કારણ છે કે અમુક ઇન્ગ્રીડિયન્ટ્સો સસ્તા થયા છે જયારે ઘી અને એવા ઇન્ગ્રીડિયન્ટ્સ મોંઘા થયા છે. પણ અમે એવરેજ કાઢી તો એ લગભગ સરખી થાય છે એટલે ઘારીના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. તો અમારી બે પ્રકારની ખાસ કરીને ઘારીઓ છે. એક જે ખાંડ વગરની જે ઘારી છે આ ખાંડ વગરની ઘારી એ 520 રૂપિયા કિલો થાય છે એટલે કે 260 રૂપિયાનું એક પેકેટ થાય.
અને જે ખાંડ વગરની ગાળી છે, સુગર ફ્રી ગાળી છે, એ સ્વાદમાં સેમ ખાંડવાળી હોય એવી જ લાગે, પરંતુ નેચરલ સ્વીટનર છે. ફ્રુક્ટો ઓલિગો સેકરેટ જે પ્રીબાયોટિક્સ તરીકે વર્તે છે એ 185 રૂપિયા 250 ગ્રામ છે. આમાં 3 પીસ આવે છે, જ્યારે 500 ગ્રામનું એક પેકેટ હોય એમાં 6 પીસ આવે, એટલે કે કિલોમાં 12 પીસ આવે છે. તો ભાવમાં અમે કોઈ ફેરફાર કર્યો નથી, અને એટલા માટે જ લોકોને કહેવાય કે આટલી અનિશુદ્ધ ઘારી આજ ભાવમાં કદાચ સુમુલરીજ આપી રહી છે, અને એ પણ એટ્રેક્શન છે. આ વખતે વિદેશમાં પણ ખૂબ જ આ ઘારીની એટલા માટે ડિમાન્ડ નીકળી છે. આ વખતે અમે ન્યુયોર્ક, ન્યૂજર્સી, ડલાસ, લંડન અને દુબઈ આટલી જગ્યાએ ઘારી અમે આ વખતે મોકલી છે, એક્સપોર્ટ કરી છે. 40 ટન અત્યાર સુધીમાં અમારી ઘારી વેચાઈ ચૂકી છે. હજુ પણ 95 ટનના ઓર્ડરો અમારી પાસે પેન્ડિંગ પડ્યા છે. એ ડિમાન્ડ જોતા એમ લાગે છે કે ઘારીમાં કદાચ એક કીર્તિમાન સ્થપાશે, કારણ કે સુરતના 140-150 ટનના માર્કેટની સામે જયારે સુમુલેરી 80-100 ટન ઘારી વેચતી હોય તો લગભગ અમારી પાસે એવું કહેવાય કે 70% માર્કેટ એ સુમુલેરીના પ્રોડક્ટનું તૈયાર રેડીમેડ આ ઘારીનું છે. તો દર્શક મિત્રો, આ હતા મહેશભાઈ ભટ્ટ, સુમુલેરીના મેનેજર. તો દર્શક મિત્રો, ચંદી પડવો તમે મોજથી માણો અને તમારા આરોગ્યને સારું રહે એવી ઘારી ખાઓ એવી સુવિધા. થેન્ક યુ વેરી મચ મનીષભાઈ.